मुख्यमंत्री विजयभाई रूपाणीए अंबाजी મંદિરમાં દર્શન કર્યા. વહેલી સવારે માં અંબાના કર્યા દર્શન. મુખ્યમંત્રી રાત્રે અંબાજી આવી પહોંચ્યા હતા. સવારે અંબાજી મંદિર પહોંચ્યા બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ મુખ્યમંત્રીએ તેમના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી સાથે મંદિરના દર્શન કર્યા અને કપૂર આરતી કરી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદનમાં કહ્યું, ચૂંટણીમાં ભાજપનો ભવ્ય જીત બાદ હું માં અંબાના દર્શન કરી માથું નમાવવા આવ્યો છું. ચૂંટણીઓમાં ભવ્ય વિજય અને ચૂંટણીઓ પૂરી થઈ અંબાજી દર્શન કરવા, માતાજી પાસે માથું ટેકવવું અને પ્રાર્થના કરી છે કે આ ભવ્ય વિજય પછી લોકોની જે અપેક્ષા આકાંક્ષા એ અમે લોકો ખૂબ સેવા કરીને પૂરી કરી શકીએ એવી શક્તિ અમને બધાને આપે. ગુજરાત હજી ખૂબ આગળ વધારીએ અને માતાજી અહીંયા વિરાજમાન છે ત્યારે એમના આશીર્વાદથી ગુજરાત હંમેશા સુરક્ષિત, સલામત અને સમૃદ્ધ જ રહે. ગુજરાતીઓ ઉપર સતત માતાજીના આશીર્વાદ. આ ભવ્ય વિજય બાદ લોકોની આશા અપેક્ષા અમે પૂરી કરી શકીએ અને ગુજરાત ખૂબ આગળ વધે અને ગુજરાત સતત સુરક્ષિત રહે અને ગુજરાતીઓ ઉપર માં અંબાના આશીર્વાદ સતત વરસતા રહે તેવી માં પાસે મનોકામના કરી છે. અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટી માટે કલેક્ટર સાથે બેઠક કરી છે અને ઝડપથી પ્લાન બનાવીને અંબાજીનો વિકાસ થાય તે દિશામાં કામ શરૂ કરવામાં આવશે. એમ અંબાજી મંદિર અને અંબાજી શહેરને વેલ પ્લાન બનાવવાનો હોય પાવર કમિટીને સૂચન કરાયું છે. અંબાજીમાં હેલીપેડ બનાવવાનું પણ ટૂંક સમયમાં આયોજન છે. અરવિંદ